લીલાપુરના લીલાપુર ગામ નજીક અકસ્માતની ઘટનાએ આકાર લીધો જેમાં એકનું મોત થયું છે જ્યારે નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે સામ સામે કાર થરાતા અકસ્માત સર્જાયો જેમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અકસ્માતમાં નવ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બિગસ્ટઓને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી છે. જસદણના લીલાપુર ગામ ખાતેની ઘટના જ્યાં અકસ્માતે આકાર લીધો કાર સાથે કાર અથડાતા એક વ્યક્તિનું મોત જ્યારે નવ લોકો ઇજાગ્રસ્ત થયા છે. માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે સાથે જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સાથે જ એકસો આઠ ની ટીમ દ્વારા તમામ લોકોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે નવ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેમની સારવાર હાલમાં શરૂ કરવામાં આવી છે રાજકોટમાં અકસ્માતની ઘટના જલીલાપુર ખાતે અકસ્માત થયો કાર સાથે કારની ટક્કર થઈ અને ત્યારે ધડાકાભેર કાર અથડાતા એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે મહત્વપૂર્ણ સમાચાર અકસ્માતની જાણ થતાની સાથે જ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા લીલાપુર ગામ પાસે આજે અકસ્માત સર્જાયો હતો અને જે સામ સામી કાર નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને અન્ય નવ લોકો ગંભીર ઈજા જતા

બ્રેકિંગ ન્યૂઝ આવી છે જૂનાગઢ થી જૂનાગઢમાં દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો છે જે રીતે જૂનાગઢમાં દારૂની મહેફિલ મે લઈને ફાઇનાન્સની ઓફિસની અંદર માહિતી મળતાની સાથે જ પોલીસે રેડ કરી હતી બજાજ ફાઇનાન્સની ઓફિસમાં ઝાંઝરડા રોડ પર આવેલી ઓફિસ કે જ્યાં રેડ કરવામાં આવી બે સેલ્સ મેનેજર સહિત ચાર શખ્સો દારૂ પીતા ઝડપાઈ ગયા હતા મેનેજર ધવલ નંદાણિયા રાહુલ વ્યાસને ઝડપી લેવામાં આવ્યો છે વાત બુદ્ધ ભાઈ સાથે જોયા છે અમારા સંવાદદાતા અમર વખાઈ અમર જણાવો કે જે રીતે ની મહેફિલ પકડાઈ છે શું છે સમગ્ર મામલો બિલકુલ વિચાર કોપરના સમયે જૂનાગઢના જે ઝાંઝા રોડ ઉપર આવેલો બજાજ ફાઇનાન્સ ની ઓફિસ છે ત્યાં દારૂની મહેફિલ ચાલતી હતી ને બે ડિવિઝન પોલીસ ને આ સમગ્ર મામલે બાદ થી મળી હતી આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મેનેજર છે જેમાં એક જે કર્મચારી છે તે ફરાર થઈ ગયો છે ને જે બે સેલ્સ મેનેજર અને બે કર્મચારીઓને પોલીસે ઝડપી લીધા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બજાજ ફાઈનાન્સ ની ઓફિસ ની અંદર આ જે મેનેજરો છે દારૂ ની મહેફેલ માંગતો હતો સમગ્ર મામલે પોલીસ ને જાણ કરતા પોલીસ છે કે આ બે સેલ્સ મેનેજર અને બે કર્મચારીઓ એટલે કે ચાર શખ્સો ને દારૂ રંગમાં ભંગ કરી અને ચારેય શખ્સો ને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે

દારૂની મહેફિલ સામે આવી છે ગુજરાત જેવા ડ્રાય સ્ટેટની અંદર આખરે દારૂ ક્યાંથી આવ્યો સવાલ છે અને પોલીસ દારૂની બાબતે પણ તપાસ કરી છે તમામ લોકોની ધરપકડ કરી કાર્યવાહી જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક યુવાને રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવતી બાઇક ની સાથે અડફેટ લીધી જેમાં યુવાનનું કમકમાટી ભર્યું મોત થયું ત્યારે મનપા દ્વારા થોડા સમય પહેલા જ આ વિસ્તારનો રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ રોડ બનાવ્યા બાદ સ્પીડ બ્રેકર નહીં રાખવાના કારણે લોકો ફૂટપાટ ઝડપે આવતા વાહનોનો ભોગ બની રહ્યા છે જેથી અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો અને કોણ છે જવાબદાર જોઈએ અમારા ખાસ અહેવાલમાં આગળ વાત કરીએ રાજકોટના ઉપલેટામાં સ્થાનિક પોલીસની ઢીલી નીતિ સામે આવી છે કારખાનેદારો દ્વારા જનતા રેડ કરી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે અને સાથે જ પોરબંદર રોડ પર આવેલા ઈસરા પાટિયા પાસે કારખાનેદારોને એકમાત્ર થઈને દેશી દારૂનું વેચાણ પર જનતા રેડ કરાઈ છે દારૂના વેચાણ અંગેની અનેક ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ એક્શન નહીં લેવાતા જનતા રેડ કરી અને ત્યારે જનતા રેડ દરમિયાન પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે બે ઇ સમોને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે કારખાની ઉપલેટા પોલીસ સ્ટેશનમાં દારૂ ના વેચાણ નાસ્તો કરીએ તો આવીને પછી અમે દારૂ ને અને પોલીસને ફોન કર્યો પણ પોલીસ એકાદ કલાકે આવી

સાથે જ માંગરોળમાં મોહમ્મદ રફીક અલ્લા રખા બેલીમ અને વંથલીના રહીમ રજાક જેઠવાને પણ ઝડપી છે પોલીસે વિદેશી દારૂ અને ટ્રક સહિત નવ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે નિકાસબંધી પર કિસાન કોંગ્રેસ ચેરમેન પણ આંબલીયાની પ્રતિક્રિયા સામે આવી છે નિકાસબંધી હટાવવાનો નિર્ણય એટલે

જે આવ્યો છે એ માત્ર વીસ ટકા ખેડૂતોને ફાયદો થશે એંશી ટકા ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે એટલે આ નિર્ણય છે એ વેપારીઓ માટેનો નિર્ણય છે મેં ત્યારે પણ દાવો કર્યો હતો કે સરકાર છે એ ખેડૂતો પાસેથી જ્યારે ડુંગળી નીકળી જશે વેપારીઓ પાસે ડુંગળી આવી જશે પછી જ આ નિકાસબંધી હટાવવામાં આવશે ખેડૂતોને નુકસાન જાય વેપારીઓને ફાયદો થાય એના માટે આ સરકારો નિર્ણય કરતી આવે છે અને એમાંનો આ એક વધારાનો નિર્ણય છે વડોદરામાં હરણી તળાવ બોર્ડ દુર્ઘટના મામલે એક વ્યક્ત મહિના બાદ પણ રાજ્ય સરકારે કલેક્ટરને સોંપેલા તપાસનો રિપોર્ટ જાહેર ન કરાતા સામાજિક કાર્યકર્તા અનોખી ગાંધીગીરી જોવા મળી છે હળણી લેક ઝોન પર મૃતકોના પરિવારજનોને ન્યાય મેળવવા અને રિપોર્ટ જાહેર કરવાની માંગણી સાથે સામાજિક કાર્યકર્તાની ગાંધીગીરી જોવા મળી છે સરકાર પર દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે ઉદ્દેશ્ય એ છે કે આ લેગ ઝોનની અંદર પીપીપી મોડેલ છે એટલે વડોદરા મહાનગરપાલિકા શાળાના સંચાલકો કોન્ટ્રાક્ટર આ તમામ સામે કાર્યવાહી થવી જોઈએ વડોદરા શહેરના કલેક્ટર દ્વારા રિપોર્ટ બનાવવામાં આવ્યો છે આ જગ્યાએ મુખ્યમંત્રી પણ આવ્યા હતા ગૃહમંત્રી પણ આવ્યા હતા તેમણે જણાવ્યું પણ હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે હાલમાં જ્યારે કલેક્ટર સાહેબે રિપોર્ટ આપી દીધો છે ગુજરાત સરકારને પરંતુ ગુજરાત સરકાર આ રિપોર્ટ જાહેર કરતા નથી આજની તારીખે એક મહિનો પૂરો થઈ રહ્યો છે બાર બાળકોના પરિવાર નહીં બે શિક્ષકોના પરિવાર નહીં વડોદરા શહેર નહીં ગુજરાત નહીં પરંતુ ભારત અને વિશ્વની નજર આ રિપોર્ટ પર છે કે કોણે સજા કરવામાં આવી છે સાણંદમાં વ્યાજખોરોના ત્રાસનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકે કેફેનો બિઝનેસ કરવા માટે તેના ઓળખીતા પાસેથી દસ લાખ રૂપિયા વ્યાજી લીધા હતા જે પેટે પચીસ લાખ ચૂકવી દીધા બાદ પણ 60 લાખની રકમની માંગણી કરી ત્રાસ આપતો હતો ત્યારે યુવકે બીજા અલગ અલગ પાંચ વ્યક્તિઓ પાસેથી પૈસા લઈને એકબીજાને ચૂકવ્યા હતા છતાં વ્યાજખોરો તેને ત્રાસ આપતા યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે સમગ્ર મામલે પોલીસે છ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે બાવળા શહેર ગામમાં ખોડિયાર જયંતિએ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બાવળા શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર બગોદરા મીઠાપુર ગામોના ખોડિયાર જયંતી નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બાવળામાં આવેલા ટાવર ચોક બજારમાં આવેલા ખોડિયાર યુવક મંડળ દ્વારા નાની નાની બાળાઓએ માના વેશભૂષામાં સજાવટ કરી હતી ત્યારબાદ ખોડિયાર માતાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી સુરતના વરાછા વિસ્તારની અંદર શાક માર્કેટમાંથી ગાર્જીલ કલેક્શન કરવામાં ટેમ્પા સાથે અકસ્માતની દુર્ઘટના સામે આવી છે સમગ્ર ઘટનામાં માર્કેટમાંથી કચરો લઈને ટેમ્પો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાનમાં અકસ્માત સર્જાયો અને બે લારીને નુકસાન થયું હતું તેમજ મોપેડને પણ નુકસાન થયું તેના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે અકસ્માતના કારણે ડ્રાઈવર સાથે શાકભાજી વિક્રેતાઓની માથાકૂટ પણ જોવા મળી હતી लोग इधर लाली लगा रहे लाली लगा के इधर में बैठी थी टेबल पर उधर से गाड़ी उधर से आया तो हमको कहीं उसमें कोई है मैं हाथ दे रही थी रुक जा रुक जा रुक जा तो वो तो यहाँ पे आ गया मेरा पास में तब तो मैं देखा कि इसमें तो गाड़ी में कोई नहीं है तब तो मैं उधर चढ़ के मैं ऊपर चढ़ी गई छलांग मार के वो तो अच्छा हुआ कि कुछ नहीं था सामान तो मैं पड़ जाती तो मेरा शरीर पर चढ़िया जाता वो मुंसिपाल्टी वाला के गाड़ी था कचरे वाला ड्राइवर कहा गया था ड्राइवर वो चालू गाड़ी करके वो पेशाब करने चल गया था

અમે લોકો રાતના ભરે અમે લગન માં ગયેલા લગ્નમાંથી હલ્દી માંથી અમે જતા હતા ઘરે કીધું કે ભાઈ તું ઘરે જઈ જા તો પછી દેવા મને કીધું કે ભાઈ અમે રાઉન્ડ મારવા ગયા એ લોકો બધા હથિયાર લઈને તૈયાર હતા ચાકુ બંદુક બધી વસ્તુ લઈને તૈયાર હતા અને અમારા ઉપર હમણાં કરી દીધો આ મારા ઉપર લાગેલું છે અને મારો એક ભાઈ મારો મારા મારા પાછળ બેસેલો તો દેવા કરીને એને આ લોકો જાનથી મારી નાખ્યો છે મારવા કારણ એ હતું કે બઉ દિવસથી આ લોકો આ લોકોની ની ચાલતી હતી દુશ્મની ચાલતી હતી બઉ દિવસ થી આ દેવાની અને આ બાળા છીના દુશ્મની બઉ બઉ દિવસ થી વર્ષો વર્ષ બે વર્ષ પાંચ વર્ષ થી ચાલતી હતી કઈ પૈસા થી લેવડ દેવડ આ લોકોની મગજ મારી હતી બરાબર અને મને બી સાહેબ માર્યું છે મને મારે બી જાનથી થી ખતરા છે આ લોકોથી થી શ્રીનગર એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાક શાકભાજી માર્કેટ છે ત્યાં કને એક વ્યક્તિ જેનું નામ દેવીદાસ પાટિલ છે એની અગાઉની અદાવત વાળા એના ચાર લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા જે આરોપીઓ છે તેઓ તેમાંથી ચાર આરોપીઓની પોલીસે રાઉન્ડઅપ કરી અને ત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે યુપીમાં પક્ષમાંથી પ્રેમી સાથે ભાગીને આવેલી પરણીતા પ્રેમી સાથે રહેતી હતી ત્યારે પ્રેમીએ લગ્નનું સપનું બતાવી પરણીતા સાથે સંબંધ બાંધ્યો આ દરમિયાન પરણીતાએ તેના પ્રેમી થકી એક બાળકને જન્મ આપ્યો હતો જેમાં દીકરીનો જન્મ થતા પ્રેમીએ ગમ્યું ન હતું જ્યારે પ્રેમી મિત્રો સાથેની લીધેલા ઓછીના રૂપિયા ન આપી શકતા રૂપિયાના બદલે દીકરીને વેચવાનું નક્કી કર્યું હતું

એને વેચી નાખવા માટે વારંવાર બેનને દબાણ કરતો હતો અને છેવટે એકવાર એ આ દીકરી વેચી દીધી હતી અને એ પ્રકારની ફરિયાદ આ બેને આવીને નોંધાવી હતી આ બેનના મેરેજ અગાઉ પહેલાં થઈ ચૂક્યા હતા પરંતુ તેના સસરામાંથી તેઓ આ ભાઈના સંપર્કમાં આવ્યા હતા ત્યાંથી તેઓ અહીંયા આવી ગયા હતા આ મુજબની ફરિયાદ તેઓ પોલીસને નોંધાવી છે પોલીસે આ બનાવ અનુસંધાને આઈપીસી ત્રણસો છોતેર ત્રણસો સિત્તેર વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો છે અને જે બંને આરોપીઓ છે કે જે વ્યક્તિ કે જેણે એમની બેનની સાથે દુષ્કર્મ કર્યું હતું અને જેના થકી એમને ગર્ભ રહી ગયો હતો એ અને જે આ બાળકીને ખરીદનાર વ્યક્તિ હતો એ બંનેની પોલીસ તપાસ કરી રહેલ છે સુરતમાં લોકલ ફોર વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બોગસ રોઇઝિંગ સોલની સાથે વેલ્થ મેનેજમેન્ટ અને ફેસેક્સ સહયોગથી એક્સપો ક્લીનર્સનો ખુલ્લો મુકવામાં આવ્યો છે જે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વર્ચ્યુઅલ રીતે ખુલ્લો મૂકવામાં આવશે એક્સપોના પ્રથમ દિવસે સાઠ હજાર કરતાં પણ વધારે લોકોએ આ એક્સપોની મુલાકાત લીધી હતી ત્યાં દેશના જાણીતા બિઝનેસ કોચ રાહુલ જૈન પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્યોગપતિઓ સાથે ધંધાકીય વાતચીત કરી હતી લોકલ બિઝનેસ દ્વારા બીજી ઇલેક્ટ્રિક સ્કૂટર સ્કૂટર પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલનું અમે આયોજન કરેલું છે આ એક્સપોમાં એકસોને પંચાવન કરતાં વધારે સ્ટોલ છે સત્તર અને અઢાર ફેબ્રુઆરી આ બે દિવસનો એક્સપો એફ બેન્ક ડોમ કેનાલ રોડ ખાતે અમે આયોજન કરેલું છે અને આમાં મલ્ટી કેટેગરીના બધા બિઝનેસમેનોએ પોતાના સ્ટોલ બુક કરેલા છે અને આજરોજ સવારથી અંદાજે વીસથી પચીસ હજાર જેટલા વિઝિટરો આ એક્સપોની વિઝિટ કરી છે અને આ વિઝિટરો થકી ઘણા બધા સ્ટોલ હોલ્ડરોને લાઈવ બિઝનેસ અને લાઈવ રેફરન્સ મળવાની શક્યતા ઊભી થઈ છે ફાયદો થઈ શકે છે આનાથી એવું કહી શકાય કે ઘણા બધા એ લાખ બે લાખ ત્રણ લાખ રૂપિયા સુધીના બિઝનેસ લાઈવ કાઉન્ટર પણ લીધેલા છે સાથે અમુકનો સર્વિસ બિઝનેસ છે તો એમને એટલા લીડ પણ લીધેલી છે રેફરન્સ જનરેટ કર્યા છે કે જેના થકી આવનારા સમયમાં તેની સાથે વાતચીત કરીને ડીલ કરીને કદાચ લાખો કરોડો રૂપિયાની પોસિબિટી આ બિઝનેસ એક્સપો થકી ઊભી થઈ શકે છે ગાંધીનગર એસપીને જનતા સેના ગુજરાત દ્વારા ઘોડા ઉપર બેસી વાસતી ઘાસથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગુજરાતમાં દલિતો સાથે થતા ભેદભાવને લઈને સરકારનું ધ્યાન દોરવા જુદી રીતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લાઓના અવારનવાર દલિત સમાજના વરઘોડા રોકવામાં આવે છે તથા વરરાજાનું અપમાન કરવામાં આવે છે હમણાં તાજેતરમાં જ ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકામાં ચાણસમા ખાતે દલિત યુવાનનો વરઘોડો રોકવામાં આવ્યો અને વરરાજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો વાત કરીએ જૂનાગઢની જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક યુવકને રોડ ક્રોસ કરતી વખતે ઝડપે આવતી જેમાં મોત થયું છે ત્યારે મનપા દ્વારા થોડા સમય આ વિસ્તારનો રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ રોડ બનાવ્યા બાદ સ્પીડ બ્રેકર નહીં રાખવામાં આવતા લોકો પૂરપાટ ઝડપે વાહન ચલાવી રહ્યા છે અને જેથી અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો અને કોણ છે તેની પાસે જવાબદાર જોઈએ આ ખાસ અહેવાલમાં જુનાગઢ મહાનગરપાલિકા દિવસે ને દિવસે વિવાદ માં આવી રહ્યું છે અને મનપા ની અનેક કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે વહેલી સવારે મધુરમ રોડ પર રસ્તો ક્રોસ કરી રહેલ પાંત્રીસ વર્ષીય પંકજ જોશી નામ યુવાન પોતાના ઘરે જઈ રહ્યો હતો તે સમયે અચાનક જ પૂર પાડ ઝડપે આવેલ બાઇક ચાલકે પંકજ જોશી બાઇક સાથે અથડાતા ઘટના સ્થળ પર જ યુવાન નું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટના પગલે મૃતક પંકજ જોશી પત્નીએ બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પરંતુ પરિવારજનો નો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા મધુરમ વિસ્તારનો જે રસ્તો બનાવવામાં આવ્યો તે બાદ આ રસ્તા કોઈ સ્પીડ બ્રેકર જ મૂક્યા નથી જેથી અનેક વાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે આ પહેલા પણ ચાર થી પાંચ જેટલા અકસ્માતો સર્જાયા હતા અને જેમાં જુદા જુદા સમયે ત્રણ લોકો મોત નીપજ્યા હતા પરંતુ નિંદ્રામાં રહેલું તંત્ર હજી સુધી જાગ્યું નથી જેથી વધુ એક યુવાન સ્પીડ બ્રેકર નહીં હોવાથી પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો મધુરમ વિસ્તારમાં એ રહેતા અને ત્યાં સવારે પોતે પોતાના કામ માટે અને નાસ્તો લેવા માટે ત્યાં રોડ ઉપર જતા એક અચાનક જ સવાર આવી અને અને ઠોકર લગાવી જાય ત્યાં ને ત્યાં જ પાંચ જ મિનિટની અંદર એમનું મૃત્યુ થયેલ છે એમરેજના કારણે તો તંત્ર આવી રીતે જે રોડ રસ્તાને આયોજન કરે છે અને મધુરમ વિસ્તારથી લઈને અત્યારે તો આમ જોવા જાવ તો ઘણા બધા રોડ રસ્તાના કામ હાલે છે તો અણગણ આયોજનના કારણે આવી રીતે અનેક મૃત્યુ લોકો પામે છે અહિયાં માણસોની પબ્લિક અહિયાં બહુ હોય છે અને ફાસ પાનો આવે છે તો બમ મૂકવાની ખાસ જરૂર છે મ વિસ્તાર માં ક્યારે સ્પીડ બ્રેકર મૂકે છે તે જોવાનું રહ્યું જુનાગઢ માં આંખ પડકારે મોત થયું છે તે દ્રશ્યો સીધા બતાવીશ કે આ મધુરમ વિસ્તાર છે કે જ્યાં ગઈકાલે વહેલી સવારે યુવાન છે તે સ્થળ છે ત્યાંથી પસાર થતો હતો અને અચાનક જ પોળપાટ ઝડપે આવેલા બાઈક ચાલકે છે તે અકસ્માત સર્જ્યું હતું આ વિસ્તાર છે મધુરમ રોડ કે જ્યાં એક પણ બમ્પર આવેલું નથી આ જે રસ્તો છે તે નવો બનાવવામાં આવ્યો છે ને બાદમાં